विद्यार्थी मित्रों धोरण 11 कॉमर्स आप सब विद्यार्थी बाळकोनुं हार्दिक स्वागत छे। आज आपणे धोरण 11 नी अंदर प्रकरण 6 पेटा नंबर 51 नी अंदर दाखला नंबर 12 पीके स्टोर्स ना चोपड़े खरीद नोन वेचाण नोन खरीद परत नोन वेचाण परत नोन तैयार करो એટલે અહીંયા આપણે सादी खरीद नोन सादी खरीद परत नोन सादी वेचाण नोन અને सादी वेचाण परत नोन। तो विद्यार्थी मित्रों આપણે અહીંયા ચારે ચાર પેટા નોંધો તૈયાર કરવાની છે। તો नमूना में जो है आपका ये आ प्रमाणे चारे चार पेटा नमूना नमूना में जो ये तो तारीख व्यापारी का नाम आवक भरतिया नंबर खापा माली चौकी रकम तारीख व्यापारी का नाम उधार चिट्ठी नंबर खापा माली चौकी रकम तारीख ग्राहक का नाम जावक भरतिया नंबर खापा माली चौकी रकम तो आ प्रमाणे चारे चार पेटा नो एक साथे आपणे तैयार करी लईशुं अने त्यार पछी आपणे दाखलो गणवानी शरूआत करीए। तो पहेलो व्यवहार छे 2015 नवेम्बर रामानुज पासेथी 30,000 नो माल खरीद्यो 10% वेपारी घटाव। तो खरीद्यो एटले वेचाण नोंधनी अंदर 2015 नवेम्बर 1 रामानुज खाते बिल नंबर 120 અને 30,000 માંથી આપણે 10% ને 3,000 વેપારી રકમ બાદ કરીશું તો માલની નેટ રકમ 27,000 આવશે। ચાર નંબર તારીખ 4 નિર્મી પાસેથી 12,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો અહીંયા રોકડ વટાવ છે પણ નિર્મીનું નામ હોવાથી વ્યવહાર ઉધાર છે માલ ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં નિર્મી ખાતે બિલ નંબર 130 અહીંયા રોકડ વટાવ આપણે ધ્યાનમાં લેવાનો નથી વેપારી વટાવ જ બાદ કરવાનો છે એટલે 12,000 રૂપિયા માલ આપણે ખરીદ્યો એટલે નેટ રકમ 12,000 નોંધીશું। 6 તારીખ 84 ને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો રોકડ વટાવ 3% અહીંયા પણ રોકડ વટાવ છે પણ ધ્યાનમાં લેવાશે નહીં માલ વેચ્યો એટલે વેચાણ નોંધમાં 2015 નવેમ્બર 6 તારીખ 84 ખાતે બિલ નંબર 350 અને માલની ચોખ્ખી રકમ અહીંયા પણ રોકડ વટાવ સુરેશનો 15% વેપારી વટાવ આપણે બાદ કરીશું। વિદ્યાર્થી મિત્રો રોકડ વટાવ આપણે બાદ કરીશું નહીં તો 15% 750 રૂપિયા બાદ કરતા 14,250 વેપારી વટાવ ખાલી બાદ કરીશું રોકડ વટાવ 3% એ આવશે નહીં તો 15,000 ના 8% રોકડ વટાવ વેપારી વટાવ બાદ કર્યા પછી ચોખ્ખી રકમ 14,550। 11 તારીખ 10,000 નો માલ ખરીદ્યો કેસ મેમો નંબર 58 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વ્યવહારની નોંધ થશે નહીં એટલે આપણે નોંધમાં લખીશું 2015 નવેમ્બર 11 તારીખ રોકડ વ્યવહાર છે નોંધાશે નહીં સંપૂર્ણ વ્યવહાર રોકડવો
को आप बेटा नोजमा नोधा से नहीं 11 तारीख को यह बार नोध थसे नहीं 15 तारीख सुरेश से तण जनो मान परत करयो जेनी सामे जमा चिट्ठी नंबर 20 तो आपने यह सुरेश से जे मान बेचो छे ए आपने मान परत करे छे 15 तारीख ने अंदर तो वेचाण परत मा 2015 नवंबर 15 सुरेश खाते जमा चिट्ठी नंबर 20 अने 3000 नो माल आपने परत कर्यो छे तो वेचाण परत नोंध मा 3000 रुपया नोंधा छे तो आ प्रमाणे जे व्यवहार जे पेटा नोंध मा नोंधा को होय के आपणे नोंधीशु 17 तारीख નિર્મિને 40% માલ પરત કર્યો એટલે આપણે અહીંયા નિર્મિ પાસેથી જે માલ ખરીદ્યો હતો એનો 40% માલ આપણે નિર્મિને પરત કરીએ છીએ તો 2015 નવેમ્બર 17 નિર્મિ ખાતે તારીખ 17 અને ઉધાર ચિઠ્ઠી નંબર 17 40% માલ એટલે 12000 ના આપણે 40% માલ કરીશું તો 4800 રૂપિયા 12000 ના 40% 4800 રૂપિયા નિર્મિને આપણે માલ પરત કર્યો 19 તારીખ સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી 7000 નું ફર્નિચર ખરીદ્યું તો અહીંયા આ વ્યવહારની નોંધ થશે નહીં ફર્નિચર કૌંસમાં મિલકત ખરીદીનો વ્યવહાર છે નોંધ થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મિલકતના વ્યવહાર જે હોય એની નોંધ થશે નહીં માત્ર માલના વ્યવહારની આપણે આ પેટા નોંધમાં નોંધ કરીશું 20 તારીખ આંટી પાસેથી 90000 નો માલ ખરીદ્યો અડધા નાણા ચૂકવી દીધા તો અડધો વ્યવહાર રોકડ છે એને આપણે સંપૂર્ણ વ્યવહાર ઉધાર ગણી અને ફરી નોંધમાં નોંધીશું તો 20 તારીખ આંટી ખાતે માલ ખરીદ્યો છે 90000 નો એટલે ખરીદ નોંધમાં 20 તારીખમાં આપણે નોંધીશું 21 તારીખ આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ માલાને 108000 માં વેચી દીધો વેપારી બતાવ 10% અને બિલ નંબર તો વેચાણ નોંધમાં તારીખ 21 બાલા ખાતે બિલ નંબર 360 હવે 108000 માંથી 108000 માંથી 10% એટલે 10800 આપણે વેપારી બતાવ બાદ કરીશું તો 97200 જે માલની નેટ રકમ આવશે એની આપણે વેચાણ નોંધમાં નોંધ કરીશું બિલ નંબર 360 હવે 23 તારીખ બાલા પાસેથી અડધો માલ પરત મળ્યો એટલે બાલાને જે માલ આપણે વેચ્યો છે એ માલ આપણને પરત મળે છે એટલે વેચાણ પરત નોંધમાં બાલા ખાતે અડધો માલ આપણને પરત કરે છે એટલે 97200 આપણે અડધા કરીશું તો 48600 રૂપિયા 97200 અડધા એટલે કે 48600 એ વેચેલ માલ આપણને પરત મળ્યો છે બાલા પાસેથી એટલે વેચાણ પરત નોંધમાં નોંધીશું 24 તારીખ કરણે 30000 નું માલ 10% વેપારી બતાવે મોકલવાનો ઓર્ડર આવ્યો તો 24 તારીખ
দিন আর্থিক বিহার ছে নদ ফসে নহি 24 তারিখ নি અંદર অর্ডার આપ્યો છે હજુ માલ મોકલ્યો નથી હવે 23 તારીખ આપણે આ બિન આર્થિક વ્યવહાર છે અને 24 તારીખ 25 તારીખે કરણે 30000 માલ 10% વેપારી વટાવે જે માલ હતો એ મજૂરી સાથે આપણે મોકલી આપ્યો એટલે માલ વેચ્યો કહેવાય વિદ્યાર્થી મિત્રો તો 25 તારીખ કરણ ખાતે જે 23 નંબર નો 24 નંબર નો જે વ્યવહાર હતો એ 30000 ના 10% વેપારી વટા આપણે વાત કરીશું મજૂરી 500 રૂપિયા આપણે નોંધીશું નહીં એ ખાસ આમલમાં નોંધા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 27000 કરણ ખાતે નોંધીશું 25 તારીખ મજૂરીની નોંધ ખાસ આમલમાં થશે જેની નોંધ આપણે અહીંયા કરીશું નહીં કારણ કે માલની આપણે અહીંયા ચોખ્ખી રકમ નેટ રકમ આપણે નોંધવાની છે 25 તારીખ હવે આપણે 26 તારીખ રોકડ ખરીદી રોકડ વેચાણ એટલે 26 તારીખમાં રોકડ વ્યવહાર છે નોંધ થશે નહીં બંને વ્યવહાર સંપૂર્ણ રોકડ છે રોકડ ખરીદી રોકડ વેચાણ એની નોંધ થશે નહીં 27 તારીખ સ્વીટુને 10000 નું માલ આપણે ઓક્ટોબરમાં ખરીદેલ તે માલ આપણે પરત કર્યો તો હવે 23 તારીખ પાલા પાછળથી જે અડધો માલ આપણને પરત કરેલો છે એ માલ આપણે આંટીને પરત કર્યો તો એ 23 તારીખ ખરીદ પરત નોંધમાં નોંધા છે આ 90000 માં હતા 45000 જે 23 તારીખની અંદર બાલાગને આપણે જે માલ વેચ્યો છે એમાંથી પરત કર્યો છે માલાનો અડધો માલ તો વેચાણ પરતમાં જે માલ આપણે આંટી પાસેથી ખરીદ્યો હતો તે ખરીદ પરતમાં 90000 ના અડધા 45000 એ ખરીદ પરતમાં નોંધીશું 27 તારીખ સીટુ ખાતે જે આપણે માલ ઓક્ટોબર મહિનામાં ખરીદ્યો હતો એ આપણે ખરીદેલ માલ એને આપણે પરત કરીએ છીએ એટલે ખરીદ પરત નોંધમાં ઉધાર ચિઠ્ઠી નંબર 20 ત્યારબાદ 30 તારીખ કરણને જે આપણે માલ વેચ્યો છે એનો અડધો માલ આપણને પરત કરે છે વિદ્યાર્થી મિત્રો તો કરણને આપણે જે માલ 27000 માં વેચ્યો છે એ 30 તારીખ વેચાણ પરત નોંધમાં આ 27000 ના અડધા આપણે કરીશું 73500 જે વેચેલ માલ આપણને પરત મળે છે 27000 ના અડધા 13500 તો આ રીતે ચારે ચાર પેટા નોંધ મજૂરી પ્રમાણસર રકમ પરત મળી જે આપણે અહીંયા પેટા નોંધમાં નોંધ કરી નથી એ મજૂરીની નોંધ ખાસ અમલમાં થશે તો આ પ્રમાણે ચારે ચાર પેટા નોંધ એક સાથે આપણે તૈયાર કરવાની છે હવે આપણે પેટા નોંધના સરવાળો
Dar Faridi तो यहां पर कुल सरवाड़ो करीब तो 27000 12000 અને 90000 તો એનો આપણે અહીંયા સરવાળો કરીશું તો 129000 કુલ ઉધાર ખરીદી હવે આપણે ખરીદ પરત નોંધનો સરવાળો કરીશું તો ખરીદ પરત નોંધનો સરવાળો 45000 અને 10000 તો કુલ સરવાળો એનો 59800 કુલ ઉધાર ખરીદ પર તો 59800 ત્યાર બાદ આપણે વેચાણ નોંધનો સરવાળો કરીશું તો વેચાણ નોંધનો જે સરવાળો થશે એ કુલ ઉધાર વેચાણ એનો આપણે અહીંયા 14250 97200 અને 27000 તો એ સરવાળો આપણે કરીશું તો 14250 97200 અને 27000 તો એનો કુલ સરવાળો 138450 જે કુલ ઉધાર વેચાણ કહેવાય ને હવે આપણે ખરીદ પરત નોંધનો અહીંયા આપણે સરવાળો કરીશું વેચાણ પરત નોંધનો કુલ ઉધાર વેચાણ પરત તો 3000 પ્લસ 48600 13500 તો કુલ એનો આપણે સરવાળો કરીશું તો અહીંયા 65100 તો આ પ્રમાણે 4000 પેટાનો આ રીતે તૈયાર થશે જે કેશ સ્ટોરેજની સાદી ખરીદ નોંધ સાદી ખરીદ પરત નોંધ સાદી વેચાણ નોંધ અને સાદી વેચાણ પરત નોંધ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલા નંબર 12 આપણે અહીંયા પૂર્ણ કરેલ છે નમૂનાઓ બરાબર યાદ રાખી અને એના નિયમો આપણને યાદ હોય તો પેટા નો ખૂબ જ સરળતાથી તૈયાર થશે જય સ્વામિનારાયણ